જૂનાગઢ જિલ્લા દ્વારા 15 ઓગસ્ટ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટા જૂનાગઢમાં ક્યાંય પણ મૂકવામાં આવ્યા ન હોય જે બાબતે થઈને જૂનાગઢ બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં 15 ઓગસ્ટ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ જિલ્લાને પૂર્ણ રીતે શણગારી તેમજ શહેરભરમાં અલગ અલગ બેનરો લગાવવામાં આવ્યા હતા. આ બેનરની અંદર ભારતના સ્વાતંત્ર્ય સેનાની તેમજ ભારતના ટોચના નેતાઓ અને મહાપુરુષોના ફોટા મૂકવામાં આવ્યા હતા. પરંતુ દુઃખની વાત એ હતી કે ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતના શિલ્પકાર મહામાનવ એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટો જૂનાગઢમાં ક્યાંય પણ જોવા મળ્યો ન હતો. તેમજ જૂનાગઢના તમામ નેતાઓના સ્ટેચ્યુને લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવેલ, જ્યારે કાળવા ચોકમાં જૂનાગઢમાં આવેલા આ વિસ્તારમાં ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને લાઇટ ડેકોરેશનથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા. આવો ભેદભાવ દેશ આજે જ્યારે 75મો સ્વતંત્ર દિવસ ઉજવતો હોય ત્યારે કોણ કરી રહ્યું છે, એવો લોકો દ્વારા સવાલ થઈ રહ્યા હતા. રાજકારણમાં પણ ભેદભાવ કરવામાં આવે છે. ડૉક્ટર બાબા સાહેબે સમગ્ર ભારત વર્ષ માટે પોતાના જીવનનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું હોય ત્યારે વહીવટીતંત્ર દ્વારા આ મહાપુરુષનું ઘોર અપમાન કરવામાં આવ્યું હોય, સત્તાધીશો અને ગુજરાત સરકાર દ્વારા જો જાતિવાદી માનસિકતા ધરાવતી હોય તો કેટલે અંશે વ્યાજબી છે. આ બાબતે જે અધિકારીઓએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલું હતું તેમાં વહીવટીતંત્રએ આવડી ગંભીર ભૂલ કરી છે કે અધિકારીઓએ ઇરાદાપૂર્વક આવું કર્યું છે, આ બાબતની તાત્કાલિક તપાસ કરવાની માંગ હાલ જૂનાગઢ બહુજન સમાજ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાબતે તુરંત તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો બહુજન સમાજ પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવાની પણ ફરજ પડશે એવું પણ જણાવવામાં આવ્યું હતું. ત્યારે બહુજન સમાજ પાર્ટી દ્વારા આ મામલે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. જય ભીમ, જય સંવિધાન, જય કાશીરામ. હું મનસુખભાઈ વાઘેલા, બહુજન સમાજ પાર્ટી જૂનાગઢ જિલ્લા ઉપાધ્યક્ષ. આજે અમે કલેક્ટર સાહેબને બહુજન સમાજ પાર્ટી દ્વારા એક આવેદનપત્ર આપવા આવ્યા હતા, જેમાં આજે 15 ઓગસ્ટનો સ્વતંત્ર દિવસ 15 ઓગસ્ટનો કાર્યક્રમ રાજ્યકક્ષાનો જૂનાગઢ જિલ્લામાં રાખવામાં આવેલો, જેમાં તમામ સ્વતંત્રતા સેના અને ભારતીય રાષ્ટ્રીય નેતાઓના જે બેનરો બનાવવામાં આવેલા, આ બેનરોની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો રાખવામાં આવેલો નહોતો, તેમજ જૂનાગઢ જિલ્લાની અંદર તમામ સ્ટેચ્યુઓને શણગારવામાં આવેલા, જ્યારે કાળવા ચોકની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કોઈ પણ લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવેલું નહોતો. આ બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓને ધ્યાનમાં આવતા આજે અમે જૂનાગઢ કલેક્ટર સાહેબને, રાજ્યપાલને આવેદન પાઠવી અને અમારી રજૂઆત કરેલી છે કે વનરાજ ચૌહાણ સાથે અર્શુક પરમાર, જી ટીવી ન્યૂઝ, જૂનાગઢ.